JNU enters a list of a top of 1000 university. Which one is a સૌથી સારામાં સારી 1000 university નું લિસ્ટ આવેલું છે. 1000 university નું લિસ્ટ એની અંદર JNU જયપુર આ જે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી જે છે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એની એનો પણ એની અંદર સમાવેશ થઈ ગયો છે. અને આ રેન્કિંગ કોણે આપેલું છે તો કે QS World University રેન્કિંગ છે. QS World University રેન્કિંગ એને રેન્કિંગ લોન્ચ કર્યું છે. એમાં ભારતની જે આ JNU જે છે જયપુર આ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી જે દિલ્હીની અંદર આવેલી છે એની અંદર જે છે એ આ 1000 જેટલા 1000 ટોપ 1000ની અંદર એનો પણ સમાવેશ થઈ ગયો છે. એક રીતે કહીએ એટલું બધું ખુશ થવાની કે કોઈ જરૂર નથી, કારણ કે ટોપ 1000ની અંદર એ કોઈ બહુ સારી વસ્તુ કહેવાય નહીં. આપણે આપણો પ્રાચીન ઇતિહાસ જોઈશું તો આપણને ગૌરવ થશે. શું ગૌરવ થશે? આપણે ખબર પડશે કે ભારતની અંદર નાલંદા, તક્ષશિલા, પછી વિક્રમશિલા, આ વલભી, આ પ્રકારની લેટેસ્ટ લેવલની વિદ્યાપીઠો હતી એ જે ટોપ 1ની અંદર ટોપ 3ની અંદર આવતી હતી. બરાબર 1 2 3 ત્રણેય ભારતની જ હતી કે તક્ષશિલા, નાલંદા અને વિક્રમશિલા ને આ બધી ટોપ 4ની અંદર કે વલભી ને બધી એ બધી તો અત્યારે ખોવાઈ ગઈ. અત્યારે આપણે ટોપ 100ની અંદર ટોપ 1000 1000માં નંબરે આવવા માટે આપણે હજી ફાંફા મારી રહ્યા છીએ તો આ વ્યવસ્થિત કહી શકાય નહીં. અત્યારની આપણે વાત કરીએ તો ટોપ 1000ની અંદર આપણી 22 જેટલી સંસ્થાઓ છે, શૈક્ષણિક સંસ્થાઓ 22 કે જેણે ટોપ 1000ની અંદર સ્થાન મેળવેલું છે. ગયા વર્ષે 21 હતી, અત્યારે 1 વધી અને 22 થઈ ગઈ છે. બરાબર, તો આ એક રીતે બહુ કંઈ સારી વસ્તુ નથી, કારણ કે 1000ની અંદર ઓછામાં ઓછી 100 તો હોવી જોઈએ. કારણ કે ભારતની અંદર શૈક્ષણિક સંસ્થાઓને ચેક કરીશું બરાબર તો ભારતની વસ્તી ઘણી બધી વધારે છે. તમે ચેક કરશો શહેરની અંદર તો અમુક રોડની અંદર આવેલા જશો તો ખાલી 10 કિલોમીટર જેટલું હાલશો તો તમને 10 જેટલી કોલેજો મળી જશે. બરાબર, ઘણી બધી એન્જિનિયરિંગ કોલેજો, આ બાયોલોજીની એ બધાની કોલેજો, આ ટેકનિકલ કોલેજો ઘણું બધું મળી જશે. તો એ બધાની દ્રષ્ટિએ સમજીએ કે માની લો એક વસ્તુ સમજો કે દરેક આપણું દરેક રાજ્ય જે છે દરેક રાજ્યની અંદરથી એ રીતે ખાલી એક યુનિવર્સિટી આવી જાય કે જે ટોપ લેવલની અંદર ગ્લોબલ લેવલની આવતી હોય તો પણ ભારતની અંદર 28 રાજ્ય છે તો 28 રાજ્યની 28 યુનિવર્સિટી જે છે એ આપણને એવી રીતે મળી શકે છે. પરંતુ એની માટે જે છે એ પોલિસી મેકરને એ બધાએ ધ્યાન લાવવું પડશે. તો અત્યારે કઈ કઈ તો કે આ આઈઆઈટી ગુવાહાટીની આઈઆઈટી, કાનપુરની આઈઆઈટી, ખરગપુર અને મદ્રાસની આઈઆઈટી જે છે એ બધાએ ટોપ 1000ની અંદર સ્થાન મેળવેલું છે. અમુક ઇન્સ્ટિટ્યુશન જે છે આ સ્ટીલ વરીડ ધેટ ધ રેન્કિંગ ડુ નોટ એક્યુરેટલી રિફ્લેક્ટ. અમુક સંસ્થાઓનો તો એવી ફરિયાદ કરવાનું થાય છે કે આ જે QS રેન્કિંગ જે બનાવે છે ને QS વાળા રેન્કિંગ બનાવે છે એ રેન્કિંગની અંદર જ વાંધો છે એટલે અમારો નંબર આવતો નથી. કે ક્વોલિટી ઓફ એજ્યુકેશન ભારતની અંદર કે શિક્ષણની ગુણવત્તા તો સારી છે પરંતુ આ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય માપદંડોના અનુસાર છે નહીં. આઈઆઈટી બોમ્બે જે છે એણે મેન્ટેન જાળવી રાખેલું છે ટોપ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ફોર ધ ફોર્થ કોન્સિક્યુટિવ. ભારતની અંદર સારામાં સારી કઈ છે તો ભારતની અંદર આજે છે આઈઆઈટી બોમ્બે એ સારામાં સારી છે. ઓલ્સો ઇટ ફેલ 5 પ્લેસીસ ઇન ધ ગ્લોબલ રેન્કિંગ ટુ ધ અત્યારે 177માં નંબરે આવી ગઈ છે. આજે આઈઆઈટી બોમ્બે જે છે 177માં, આઈઆઈટી દિલ્હી 185માં નંબરે છે. IISc ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જે છે એ વોઝ ઓલ્સો ડિક્લેર્ડ ધ વર્લ્ડ ટોપ રિસર્ચ યુનિવર્સિટી બાય ધ ઇન્ડિકેટર ઓફ મોસ્ટ સાઇટેશન. જો IISc જે છે એ અતિ મહત્વની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન શૈક્ષણિક સંસ્થા છે. ક્યાં આવેલી છે? કર્ણાટકના બેંગ્લોરની અંદર આવે છે. અને સૌથી ઉચ્ચ લેવલની હોય તો કોની બાબતે છે? રિસર્ચની બાબતે, સંશોધનની બાબતે હોય તો વિશ્વની અંદર એ સૌથી સારામાં સારી માનવામાં આવેલી છે. કોની બાબતે? રિસર્ચની બાબતે. બરાબર, જ્યારે આ બધી આપણે યુનિવર્સિટી જોઈએ તો યુનિવર્સિટીની અંદર તો શું હોય? ભણવાનું ને એ બધું હોય, ભણવાનું ને એ બધું હોય. આ રિસર્ચ માટેની વાત કરે છે. મોસ્ટ સિટેશન પર ફેકલ્ટી મેમ્બર, મોસ્ટ સિટેશનનો મતલબ શું? સિટેશનનો મતલબ કે જે સર્ટિફિકેટ ને એ બધું આપતા હોય, બરાબર, જે આજના પત્ર ને એવું બધું આપતા હોય એ બધાની વાત કરે છે. ફેકલ્ટીના ને એ બધાના ફેકલ્ટીના મત પ્રમાણે જે છે ફેકલ્ટીનો સભ્યોનો ને એનો ગુણોત્તરનો રેશિયો જોઈએ તો સૌથી વધુ IISc ને મળેલો છે. અહીંયા તમે બીજું એ પણ કનેક્ટ કરી શકો છો કે આપણે એક બે દિવસ પહેલાં વાત કરેલી હતી કે ફિનલેન્ડની અંદર એજ્યુકેશનનું પ્રમાણ વધારે છે. ફિનલેન્ડ વિશે આપણે ઘણી બધી ડિટેલમાં વાત કરેલી હતી. તો મેન્સની અંદર કોઈ ક્વેશ્ચન પૂછાય તો તમે એમાં ફિનલેન્ડનો ઉલ્લેખ પણ કરી શકો છો અને અત્યારે બધો જે ડેટા જોયો એ બધાનો ઉલ્લેખ પણ કરી શકો છો. બીજું તો એક રીતે જોઈએ તો આપણી એકદમ ખરાબ પરિસ્થિતિ કહેવાય, એકદમ કરુણ પરિસ્થિતિ કહેવાય. કેમ? કારણ કે એક રીતે આપણે ઇતિહાસના પન્ના ફેરવી અને જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે વિશ્વની સારામાં સારી યુનિવર્સિટી જે છે તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા, વલભીને કે જે દુનિયાની સારામાં સારી યુનિવર્સિટી જે છે એ ભારતની અંદર હતી કે ટોપ 5 યુનિવર્સિટી ભારતની અંદર હતી. પરંતુ હવે અત્યારે ટોપ 100 200ની અંદર પણ આપણી એક પણ યુનિવર્સિટી છે નહીં.